हेलो फ्रेंड्स, हूँ राहुल सीजाला। फरी एक बार आप सर्वे मित्रों आ माय जीपीएससी ना प्लेटफॉर्म पर हार्दिक स्वागत करू छू। फ्रेंड्स, तमे आ वीडियो सुधी पहुंची गया हसो तो चौक्स थी तमे हवे लेखित परीक्षा नी तैयारी नी शुरुआत करी रहा हसो, का तो तैयारी करवानी शुरुआत करवा जई रहा छो। तो एवा समय मित्रों आ वीडियो तमने चौक्स थी हेल्पफुल थवानो छे, कारण के आ वीडियो नी अंदर खरेखर आ जे लेखित परीक्षा आपणी जे पोलीस कोन्स्टेबल माटे आपवानी छे एनी प्रोपर तैयारीओनी शुरुआत कई रीते करवी जोईए। जेम के कोई स्त्री होय छे, आ स्त्री रसोई बनावती होय छे त्यारे नवी नवी रेसिपी होय तो आ रेसिपी भले एने खबर होय छे, तेम छतां ए यूट्यूब नी अंदर सर्च करती होय छे हाउ टू मेक ढोकला, हाउ टू मेक आ ते प्रमाणेनी सर्च करती होय छे। ત્યાંથી એને ચોક્કસથી એવી ટિપ્સ મળતી હોય છે જે એની એક્ઝામ એટલે કે જે એની રેસિપી છે એ બનાવવાની અંદર ખૂબ જ એ કરી શકે છે, બરાબર છે મિત્રો? તો આપણે જે છે એ જોવાનું છે કે પોલીસની લેખિત પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી, બરાબર કઈ રીતે કરવી એ તો જોવું જ છે। પહેલા તો એની શરૂઆત કઈથી કરવી એ જોવું, જો પહેલા એ પહેલા તમને એક સરસ મજાનું સમજાવું કે માની લો કે એક આ પ્રકારની એક સ્પર્ધા રાખવામાં આવેલી છે, અહીં જે જગ્યાએ છે એ જગ્યાએ તમારે પહોંચવાનું છે। હવે અહીંયા આગળ સાયકલની રેસ છે, હવે આ રેસની અંદર 5 દિવસ થવાના છે, 5 દિવસ અને 5 રાત્રિ થવાની છે ત્યાં જગ્યાએ પહોંચવા માટે। તો શું કરશો મિત્રો, તમારી જોડે આવી ઓફર આવી તો આવી જ ઓફર બે એક સાચી મિત્ર હતી, ફ્રેન્ડ્સ હતી, બેનપણીઓ હતી, એ બંને બેનપણીઓ એની અંદર પાર્ટિસિપેટ થાય છે, બરાબર। હવે એક બેન પણ એને ખબર પડી કે આપણે ભાઈ બીજા દિવસે આની અંદર જવાનું છે, એટલે એના ઘેરે જે બાઇસિકલ હતી એ લઈ લીધી, બરાબર છે। હવે એને રણનીતિની વસ્તુ વાત કરું કે ધારો કે આ જે છે બરાબર એની એક બેન પણ છે, એને લઈ લીધું બધું કે ભાઈ આ રીતની છે તો મારે ઘણા બધા છે ત્યાં આગળ ઊંઘવું પડશે 5 રાત્રિ માટે, એટલે ગાદલા લઈ લીધા, ઓસીકું લઈ લીધું, અને ત્યાં આગળ આપણે ઇન્સ્ટા ઉપર પોસ્ટ મૂકવી પડશે એટલે કેમેરો પણ લઈ લઉં છું, ત્યાર પછી બેટરી લઈ લીધી, ત્યાર પછી નાસ્તો લઈ લીધો, ત્યાર પછી બધી વસ્તુ લઈ લે છે, પણ એને પંચર કરવા માટેનો પંપ નથી લેતી, બરાબર, હવા પૂરવા માટેનું એ ભૂલી જાય છે, જે મહત્વના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જગ્યાએ પ્રોબ્લેમ આવવાની છે એ લેતી નથી। એની સામે એની બીજી ફ્રેન્ડ્સ હોય છે, એ ફ્રેન્ડ્સ એક રણનીતિ અપનાવે છે, એ શું કરે છે અગાઉની અંદર અગાઉ જેટલી પણ સ્પર્ધાઓ થઈ હતી એ સ્પર્ધાઓની અંદર જે વિજેતા રહ્યા હતા એમને મળે છે, એમને પૂછે છે કે ખરેખર શું હોવું જોઈએ, તો એને જાણવા મળે છે। જો એની જોડે જે છે એની જોડે તમે અહીં જોઈ શકો છો, આ જોઈ શકો છો કે એની જોડે તમે વજન જોઈ શકો છો એકદમ ઓછું છે, કેવું છે વજન ઓછું છે એની જોડે, ના તો વધારાના પ્રકારના પેકેજ છે, પણ એક ખાસ એને વસ્તુઓ લીધેલી છે જે બેઝિક નીડ્સ હોય છે, જે જરૂરિયાતો હોય છે, એક પાણીની બોટલ છે, એક પંપ છે પંચર કરવા માટેના સાધન છે, એટલે ટૂંકમાં એની જોડે જેટલી વસ્તુ એની ક્ષમતા છે એટલું લીધું છે, જરૂરી છે એટલું, વધારાનું લીધું નથી, એની બેનપણીએ વધારાનું લીધું છે। હવે આ બંને વચ્ચે શું થાય છે ફ્રેન્ડ્સ, રેસ થશે, આ બંને વચ્ચે રેસ થશે, તો કોણ જીતશે બોલો? તમને ખબર હશે કે આની અંદરથી આ જે બીજા નંબરની ફ્રેન્ડ એ પહેલા નંબરની જે ફ્રેન્ડ્સ જોઈ હતી એ પાછળ રહી જશે, અને જે બીજા નંબરમાં આવી પાછળથી ગુલાબી ટી શર્ટ વાળી એ તે રેસની અંદર વિજેતા થઈ જશે। શા માટે? કારણ કે મિત્રો એને જે છે એની રણનીતિ યોગ્ય હતી, એનું પૂર્વ આયોજન હતું, એનું પૂર્વ આયોજન હતું એટલે એ જે સ્પર્ધા છે એની અંદરથી સક્સેસ થાય છે। તો મિત્રો આપણી કમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ એક પૂર્વ આયોજન, એક રણનીતિ, એક સ્ટ્રેટેજી હોવી જોઈએ એક્ઝામને પાસ કરવા માટેની, તો જ આપણે તે જગ્યાએ પહોંચી શકીએ છીએ। નહીં તો આ બેન જેવું થઈએ, વધારે વજન ભરાઈ જાય તો આપણે કંઈક કામ લાગશે નહીં। તો એક આ વસ્તુ થઈ, બીજી વસ્તુ તમારે એ છે કે આપણે પોલીસની સ્પર્ધાની અંદર આપણે એક વસ્તુ એક છે કે માની લો કે તમારે એક પથ્થર છે, આ પથ્થરને તમારે ખસેડવો છે, તો કે સાહેબ શું કરું, તો આને ધક્કો જ મારીએ, બરોબર, હવે એ વખતે તમારી જોડે કોઈ પણ પ્રકારનું સાધન નથી તો આને ધક્કો મારી રહ્યો છે। હવે બીજો ભાઈ આવે છે, એ વિજ્ઞાનનો થોડો ઘણો જાણકાર હશે, બરાબર છે, વિજ્ઞાનનો થોડો ઘણો જાણકાર હશે, એ પથ્થરને કઈ રીતે ખસેડે છે જુઓ, ઉચ્ચાલનનો સિદ્ધાંત વાપરે છે, હવે ઉચ્ચાલનનો સિદ્ધાંત કઈ રીતે વપરાય એને ખબર છે, તો એ શું કરે છે ત્યાં આગળ એનો એફર્ટ નાખે છે પણ ઓછું નાખે છે। તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે બે ઉદાહરણો તમારે ફિટ બેસે, જેવી રીતે પહેલી બેન જોઈ હતી કે ઘણું બધું સામાન લઈ જાય છે એ પ્રકારના લોકો, અને બીજું આ પ્રકારની અંદર મજૂર કામ તો મહેનત તો કરે છે પણ આ પથ્થરને જે ધક્કો લગાવે છે ઊંધી વિજ્ઞાનની રીતે સ્માર્ટ રીતે લગાવતા નથી। તો આ બંને મિત્રો જોડે બધું જ હોય છે, આ બંને મિત્રો જોડે જે પૂરેપૂરી આવડત હોય, પૂરેપૂરી શક્તિ હોય છે, છતાં પણ એ
વધારે ત્યાં આગળ ટાઈમ લઈ લે છે તથા એ કરી શકતા નથી. જ્યારે જે પેલી એક ગુલાબી કલરનું જોયું હતું જેકેટ પહેરેલું બરોબર, એ સ્ત્રી એ વુમેન અને અહીં એક ભાઈ જોઈ શકે છે, આ બંને કામને સરળતાથી કરી શકે છે. એ માટે બંને જોડે એક પ્રકારનું એક પૂર્વ આયોજન હોય છે, બીજાના મનની અંદર સ્માર્ટનેસ. તો આપણે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે ને મિત્રો, ના તો એ શારીરિક, એક શારીરિક એટલે કે બોર્ડ બોર્ડ અને કળ ખ્યાલ આવે છે, બોર્ડનો ઉપયોગ તો કરવાનો જ છે, જોડે જોડે બુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો છે બરાબર, ટૂંકમાં મગજ અને પગ બંને ચલાવવાના છે તો જ એક્ઝામ પાસ થવાય. આજે આપણે મગજની વાત કરીએ તો હવે આપણે શું કરવું જોઈએ, તો લેખિત પરીક્ષાની શરૂઆત કરવી હોય તો પહેલામાં પહેલું તો આપણે, હું તમને શું કરીશ, તમારું કામ શું છે કે અહીંયા આગળ જેટલી વસ્તુ છે મેં તૈયાર કરીને તમારી સામે લાવી દીધી છે. કહેવાનો મતલબ કે રેસીપી, જમવાનું ડીશ તમારી આગળ તૈયાર છે, તમારે માત્ર ખાવાનું છે. તમારે બીજું એ પણ કામ કરવાનું છે, આ વિડીયો જોતા હોય તો તમારે એક સફેદ કાગળ રાખવાનું છે, એની અંદર જેટલા પણ યોગ્ય મુદ્દા લાગે તમારે એની નોટ્સ કરવાની છે. જો મિત્રો એની નોટ્સ નહીં કરો ને પછી આ વિડીયો જતો રહેશે એટલે પાછું તમે ભૂલી જશો બરાબર, એટલે એવું નથી કરવાનું. તો આપણે પોલીસનું 360 એનાલિસિસ કર્યું છે, મેં એના જેટલા પણ પ્રશ્નપત્ર હતા એના એનાલિસિસ કર્યું છે. એટલે કે આપણે જે સ્પર્ધાની અંદર, જે કોમ્પિટિશનની અંદર ઘૂસવા માંગીએ છીએ ત્યાં આગળ ખરેખર કયા પ્રકારના આપણી સામે પ્રશ્નો આવવાના છે, આપણે જે યુદ્ધમાં જવાના છે યુદ્ધની અંદર આપણી સામે કેવા પ્રકારના હથિયારો ઉપયોગ કરવાના છે, તીર યુઝ કરવાના છે, બંદૂક યુઝ કરવાના છે કે તોપ ગોળા, તો એ જ પ્રમાણે આપણે લઈને જવાનું, વધારાની શક્તિ વેડફવાની નથી મિત્રો. તો હવે કારણ કે જુઓ ત્યાં આગળ તલવારબાજી ચાલતી હોય અને આપણે તોપ માટે લઈને જવું, તો તોપ માટે વધારે જરૂર પડે શક્તિ ની તે લઈ જવા માટે, એવું છે. તો પોલીસની 360 એનાલિસિસ માટે આપણે શું કરવું પડે કે જૂના પ્રશ્નપત્રોનું એનાલિસિસ કરવું જોઈએ બરાબર. તો જૂના કયા કયા પ્રશ્નપત્રો, તો અત્યાર સુધીની અંદર આમ જોઈએ તો 4 પરીક્ષા લેવાઈ ગઈ છે બરાબર. હવે એ એનાલિસિસ કરીશું, એનો મતલબ એ થયો કે આપણે જે પેલી સ્ત્રી છે એના રસ્તા ઉપર ચાલી રહ્યા છીએ બરાબર, એના ટ્રેક ઉપર. તો 2012, 2015, 2016 અને 2019 4 પેપર આપણી જોડે હોવા જોઈએ. હવે સર આ ચારે ચાર પેપર અમને ક્યાંથી મળશે, તો આપણી જે ટેલિગ્રામની ચેનલ છે એ ટેલિગ્રામની ચેનલ ઉપર ચારે ચાર પેપર હું મૂકી દઈશ, અથવા તો તમે આપણી જે ડિસ્ક્રિપ્શનની અંદર માય જીપીએસસીની જે એપ્લિકેશન છે ત્યાં આગળ આપણે ચારે ચાર પેપર ઓલરેડી મૂકેલા છે, ત્યાંથી તમને મળી જશે. હવે ના એ થાય તો પણ ટેન્શન ના લેતા મિત્રો, એ માટે છે તમને અહીંયા આગળ એનું આગળ પેપરનું સોલ્યુશન પરંત કરાવીશ, ત્યાંથી તમને મળી જશે. તો ત્યાર પછી 2012, 2015, 2016 અને 2019 તો આટલા પેપર લેવાઈ ગયા છે, તો હવે 2022 ની અંદર કેવું આવશે એની આપણે અત્યારથી તૈયારીઓ કરવી છે બરાબર છે. તો કઈ રીતનું પેપર પૂછાઈ શકે છે, તો આનું એનાલિસિસ કરીએ. તો તમે એનાલિસિસ મેં કર્યું છે, તમારે કરવાનું હવે ફરીથી એનાલિસિસ કરવાની જરૂર નથી, મેં મારી રીતે કર્યું છે. માર્કેટની અંદર જે એનાલિસિસ ફરી રહ્યું છે એ જેણે કર્યું હશે એની રીતે કર્યું હશે, પણ મેં અહીં મારી રીતે આખું એનાલિસિસ કર્યું છે. તમે જોશો કે ઘણા મિત્રો મેસેજ કરે, સર તમે તો રીઝનિંગની અંદર આમાં ઓછો પ્રશ્ન લીધો, તો ભાઈ મને એવું લાગ્યું કે આને રીઝનિંગને લેવો જોઈએ. હું કેમ કે સર તમે આ પ્રશ્ન લીધો તો સામાન્ય જ્ઞાન નહોતો, તો ભાઈ મને એવું લાગ્યું કે આને કલ્ચરમાં લો તો કલ્ચરમાં ફિટ કર્યું છે. તો આ રીતના સબ્જેક્ટ સાથેનું એનાલિસિસ જોવા મળે છે. હવે તમને એક પછી એક સબ્જેક્ટ કહેતો જાઉં અને જોતો જાઉં. જો પહેલો સબ્જેક્ટ હોય તમારે, હવે જો અહીં જે સબ્જેક્ટ કરાવીશ ને એ પણ તમારે નોટ્સમાં લખવાની, કારણ કે ક્રમ અનુસાર કરાવો છો. તો પહેલો સબ્જેક્ટ કયો કરવો જોઈએ તમારે, તો પહેલો સબ્જેક્ટ તમારે કરવો જોઈએ કાયદો. શા માટે, કારણ કે કાયદાની અંદર કુલ 3 કલમો આવે છે, એક તો આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ 1860, સીઆરપીસી 1973, એવિડન્સ એક્ટ 1872. આઈપીસીની વાત કરું તો 2012 ની અંદર 4 જ પ્રશ્નો પૂછેલા, 2015 10, 2016 10 અને 2019 9. તો ઇન્ડિયન પિનલ કોડ 1860 છે ને એમાંથી લગભગ 10-1 પ્રશ્નો તો પૂછાઈએ. ટૂંકમાં તમે એ આઈપીસી કરી દો ને તો 10-1 માર્ક તો તમારા સાચા થઈ જાય, 10-1 માર્ક તમારે ક્યાંય જવાના નથી. એ રીતે સીઆરપીસી 1970 ની અંદર શરૂઆતમાં 4 પ્રશ્નો, પછી 2015 5, 2016 5 અને 2019 5. ટૂંકમાં 5 ગુણ તો એવરેજ પૂછાય છે. એ જ રીતે એવિડન્સ એક્ટ ની અંદર 2012 એક પ્રશ્ન પૂછ્યો હતો, 2015 5, 2016 7 અને 2019 ખાલી 2 પૂછ્યા હતા. ટૂંકમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ એ 3-3 એવા સબ્જેક્ટ છે કે ત્યાંથી તમને પ્રશ્નો પૂછવાના પૂછવાના અને પૂછવાના જ છે. તો આપણે જે છે એ કાયદો ચોક્કસથી કરવો જોઈએ મિત્રો. આ કાયદાનું સંપૂર્ણ એનાલિસિસ કે કાયદાની તૈયારીઓ કઈ રીતે કરવી જોઈએ, આના પછીનું આપણે જે લેક્ચર આવશે એની અંદર હશે. અહીં તમને એક ઉપર છેલ્લી માહિતી આપી રહી છું, ત્યાર પછી કાયદાની કઈ રીતે તૈયારી કરવી જોઈએ,
શું ખરેખર બધી કલમો વાંચવી જોઈએ તો બધી કલમો વાંચવાની નથી, એ પણ હું તમને કહીશ. કઈ બુક્સ વાંચવી જોઈએ તમામે તમામ માહિતી છે, સેપરેટ વિડીયો બનાવીને હું તમને તમારી સમક્ષ લઈ આવીશ. આનું આપણે એક પ્લેલિસ્ટ બનાવીશું, એટલે જ્યારે પણ તમારે તૈયારીઓ કરવી હોય, તમે કન્ફ્યુઝ થાવ તો ત્યાંથી એ વિડીયો જોઈ શકો છો. બરાબર છે મિત્રો? તો આ આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ છે આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબરની અંદર આવે છે આપણે કરવાનું છે બંધારણ. બંધારણ શા માટે? કારણ કે 2012 ની અંદર 10 પ્રશ્નો પૂછેલા છે, 2015માં 9, 2016માં 10 અને 2019માં 5 પ્રશ્નો પૂછેલા છે. હવે બંધારણના જે કંઈ પ્રશ્નો પૂછાય એની અંદર કરંટ રિલેટેડ ના મને જોવા મળે. કેવા? કે ધારો કે હવે તમે 2022 ની અંદર પરીક્ષા આપવા જવાના છો, તો એ વખતે તમારે જે મહત્વના પદાધિકારીઓ હોય એના નામ તમને ખબર હોવી જોઈએ, કારણ કે ભૂતકાળની અંદર એવા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એના સિવાય સાહેબ બધું જ બંધારણ પાક્કે પાક્કું કરી દેવાની જોઈએ આપણે પહેલા પાનાથી છેલ્લા પાના? તો ના મિત્રો, એવું પણ નથી. કારણ કે બંધારણની અંદર હું તમને એ વખતે સમજાવીશ, કારણ કે એવા પ્રશ્નો પૂછાય છે એકદમ તમારે નોર્મલ પ્રશ્નો પૂછાતા હોય. ઘણા ક્લાસીસ વાળા શું કરતા હોય કે બંધારણની અંદર ચલાવશે ને એટલે છેક જીપીએસસી લેવાના પ્રશ્નો કરાવશે. ના, આપણે પેલી છોકરી જેવું નથી કરવાનું, વધારે વજન નથી પકડવાનું, ઓછું વજન પકડી અને સ્પીડ કાપી ગેમ પૂરી કરવાની છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ બંધારણ પૂરું થાય એટલે રીઝનિંગ અને ગણિત. હવે જો રીઝનિંગ ની વાત કરું તો 2012 ની અંદર 4, 2015માં 7, 2016માં 5, 2019માં સૌથી મહત્વનો પ્રશ્ન કે રીઝનિંગ 30 માર્કનું પૂછાઈ ગયેલું, રીઝનિંગ 30 માર્ક્સનું પૂછાઈ ગયેલું હતું. ગણિતની વાત કરું તો 2012માં 9, 2015માં 2, 2016 ની અંદર 4, 2019માં 1 પૂછાયેલો. ગણિત કરતા રીઝનિંગ વધારે આપણે પોલીસ કોન્સ્ટેબલમાં કરવાનું છે. અન્ય એક્ઝામોમાં શું પૂછાતું હોય છે? ગણિત વધારે પૂછાતું હોય, પણ પોલીસ કોન્સ્ટેબલની અંદર રીઝનિંગ વધારે પૂછાય છે. એના પ્રશ્નો કેવા? એની અંદર રીઝનિંગ અંદર સૌથી વધારે શ્રેણીના પ્રશ્નો વધારે પૂછાય. ગણિતના પ્રશ્નો પૂછાય હોય, જો ગણિત તૈયારીઓ કરતા હોય, હવે તમે સમીકરણો એક્સ વાય ત્રિકોણમિતિ આ બધા ચેપ્ટર ભાઈ નહીં કરવાના. બરાબર? શું નથી કરવું એ જો ખબર પડી જાય ને, તો તમે જે છે ને પેલી છોકરી જેવું થઈ જાય, ફટાફટ સાયકલ લઈને પોકી જશો અને પેલા પથ્થર વાળા જેવું થશે, એફર્ટ ઉચ્ચારણ વાળું તમને આવડી જશે. બરાબર? આનું તમને સેપરેટ વિડીયો મળશે, ટેન્શન ના લેતા સાહેબ ફટોફટ કરાવે છે તો ના, હું તમને એક અંદાજો આપું છું. બરાબર છે? ત્યાર પછીની વાત કરું ફ્રેન્ડ્સ, આપણે જોવું છે સામાન્ય વિજ્ઞાન. તો જો સામાન્ય વિજ્ઞાનના કમ્પલસરી 2012માં 16 પ્રશ્નો છે, 2015માં 16 પ્રશ્નો છે, 2016ની અંદર 13 છે અને 2019ની અંદર 10 પ્રશ્નો છે. એટલે કે સામાન્ય વિજ્ઞાનના ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને બીજું એક અન્ય વિજ્ઞાન જેમ કે સૂર્યમંડળના ગ્રહો રિલેટેડ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે, તે પ્રશ્નો પણ આપણે તૈયાર કરવા જોઈએ મિત્રો. ત્યાર પછીની વાત કરું આપણે કમ્પ્યુટર. તો કમ્પ્યુટર 2012માં જે કોઈ પ્રશ્ન નહોતો લેવો, 2015માં 1, 2016માં 10 અને 2019માં 1 પ્રશ્ન લેવાયો હતો. કમ્પ્યુટરની અંદર ખાસ કેવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પીડીએફનું પૂરું નામ શું છે? બરોબર છે? એ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે કે બેઝિક આપણને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે? ટૂંકમાં કમ્પ્યુટર સબ્જેક્ટ આપણને આવડવો જોઈએ, તો આ પણ જરૂરી છે. એ હવે જો રીઝનિંગમાંથી એવું કમ્પ્યુટરમાં થઈ શકે, કાં તો આ વખત થઈ જાય ભાઈ 20 પ્રશ્નો પૂછવા તો પૂછાઈ શકે છે. બરાબર? તો ફ્રેન્ડ્સ એ જોયું અને છેલ્લે આપણે જોવું છે, છેલ્લે નહીં એટલે કે તમને સુપર 7 સબ્જેક્ટ આપું છું, એ પહેલા જોવું છે વર્તમાન પ્રવાહ. તો વર્તમાન પ્રવાહની અંદર 2012ની અંદર 8, 2015માં 7, 2016માં 11 અને 2019માં 5 પ્રશ્નો પૂછાયા છે. હવે વર્તમાન પ્રવાહોની અંદર વાત કરું તો ફ્રેન્ડ્સ, મહત્વની અંદર જે ઘટના હોય તમારે 6 થી 7 મહિનાનું તો પરફેક્ટ કરવાનું છે. પાછેલા ઉપરના જે 12 એટલે કે 12 મહિનાનું કમ્પ્લીટ હોય એની અંદર જે છેલ્લા પાછળના જે 6 મહિના હોય એની અંદર મહત્વની ઘટનાઓ, જેમ કે 2016ની અંદર જે 11 પ્રશ્નો પૂછેલા ને એની અંદર મોટાભાગના રમતોના જ પ્રશ્નો હતા. તો પોલીસ ખાતાની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાતા હોય મોટે ભાગે રમતના રિલેટેડ પણ પ્રશ્નો પૂછાતા હોય છે. કરંટ લેવલ કે આ ખેલાડી કોની સાથે સંકળાયેલો છે, બરાબર છે? એ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. બરાબર છે? તો આટલા જે સબ્જેક્ટ છે, બરાબર છે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ એક તારણ પર હું આવ્યો કે આપણી જે પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષાની તૈયારીઓ કરો છો એની અંદર સુપર 7 સબ્જેક્ટ હોય. સુપર 7 સબ્જેક્ટ એનો મતલબ કે એ સબ્જેક્ટ કરો તો તમે પેલી છોકરી જેવું કામ કરી દેશો કે એ સુપર 7 સબ્જેક્ટ થશે તો સાંભળજો, તો તમારે જે 7 સબ્જેક્ટ છે એની અંદરથી તમારું 65 થી લઈ 75% કામ પૂરું. કેટલું કામ? 65 થી લઈ 75% કામ પૂરું થઈ જશે. ખબર પડે છે હું કહેવા શું માંગુ છું? કારણ કે આ 7 વિષયો અને અન્ય બાકીના સબ્જેક્ટોના જેટલા પણ પ્રશ્નો પૂછાયા એનું બંનેનું મેં ટોટલ માર્યું તો 2012ની અંદર આજે શરૂઆતના 7 સબ્જેક્ટો,
આના બાકી તો છે જ, એ પછી સમજાવું છું. તો જે શરૂઆતના 7માંથી 56 પ્રશ્નો એટલે કે 56% 2015માં આજે છે આઈપીસી વાળા, બરોબર. સાઈડમાં દેખાય છે, જો આ દેખાય છે ને, એ સબ્જેક્ટની વાત કરી રહ્યો છું. 2012ની અંદર છે 56 પ્રશ્નો, 2015માં 62 પ્રશ્નો, 2016માં 75 પ્રશ્નો. વિચાર કરો, આ 7માંથી 75 પ્રશ્નો 2019ની અંદરથી 68 પ્રશ્નો કેટલા સબ્જેક્ટમાંથી, માત્ર જે વિદ્યાર્થીઓ આ 7 સબ્જેક્ટ કમ્પ્લીટ હશે. કયા? એક તો કાયદો, કાયદાની અંદર 3, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ. બીજા નંબરમાં આવે છે બંધારણ, ત્રીજા નંબરમાં આવશે રીઝનિંગ, ચોથા નંબરમાં આવે છે ગણિત, પાંચમા નંબરમાં આવે છે સામાન્ય વિજ્ઞાન, છઠ્ઠા નંબરમાં આવે છે કમ્પ્યુટર, સાતમા નંબરમાં આવે છે વર્તમાન પ્રવાહ. તો મિત્રો, આટલા સબ્જેક્ટ જેટલા પણ વિદ્યાર્થીઓ કમ્પ્લીટ થઈ ગયેલા હશે, ખ્યાલ આવે છે? બીજા વિષયો મેં લીધા જ નથી. જો તમને સાચું માર્ગદર્શન નથી મળતું ને વિદ્યાર્થી મિત્રો, એટલે તમને શું થાય છે, તમે તૈયારીઓ ક્યાંથી કરો છો? જો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા, યુટ્યુબ પર લાઈવ, ઘણા બધા, હું નામ નથી આપ એવું નથી, કોઈના ટાર્ગેટ નથી કરતો, પણ શું થતું હોય કે ધારો કે તમને લાઈવ આવ્યા હોય, તમારી સામે પ્રશ્ન પડ્યો હોય કે ભાઈ આ પ્રશ્ન આ 10માંથી 5 સાચા પડશે ને તો તમે પાસ નહીં થાવ, 10માંથી 9 સાચા પડશે પાસ થશો. હવે જે 10 પ્રશ્નો લીધા ને એ ડીપલી પ્રશ્નો લીધા હશે, એટલે ભાઈ એ પ્રશ્નો છે, એ પ્રશ્નો તારે જીપીએસસી માટેની જરૂર છે. આની અંદર ખાખી પહેરવાની છે, ખાખીની અંદર વધારે માઇન્ડની, વધારે બોડીની જરૂર છે, બરાબર. માઇન્ડ થોડું ઓછું હશે તો ચાલશે, તમે મેન્ટાલિટીથી વિચારી શકો. પોલીસ તંત્ર એવું કહે છે કે અમારે શરીરથી મજબૂત માણસો, મગજમાં નોર્મલી માણસો એવું વિચારે છે, બાકી તમારે જો એવું જ હોય તો તમારે અધિકારી માટે જીપીએસસી ક્રેક કરવી જોઈએ, બરાબર છે. તો ઘણા મિત્રો શું કરે છે, એક સૌથી મોટી ભૂલ કહું કે ધારો કે ઇતિહાસ ચાલુ કર્યો, ગુજરાતનો ઇતિહાસ ચાલુ કર્યો, તો આખો ગુજરાતના ઇતિહાસને 1 થી 2 મહિનો આલ દેશે, બસ એ જ વાંચશે. એ જ રીતે ભારતનો ઇતિહાસ, સાહેબ આ સબ્જેક્ટ કરો ને, ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ કમસે કમ 3 થી 4 મહિના તમારો ખાઈ જાય. એ જ રીતે ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ ને ભૌતિક ભૂગોળ પૂરેપૂરી કરવા જોઈએ, એટલે 3 થી 4 મહિના, એટલે 8 મહિના તો આમાં કાઢી દીધા, 8 મહિના તો આની અંદર આપી દીધા. તને મળ્યું શું? ઇન્વેસ્ટ તે આ 4 થી 8 મહિના કરું છું તો પાછું શું મળે છે? તો પાછું તને આ 30% જ મળશે, વધારે નહીં મળે. જ્યારે તું ભાઈ, જો પોલીસ કોન્સ્ટેબલ તમારે ખાખી પહેરવી જ હોય તો હું એક જ વસ્તુ કહીશ, જો એક વસ્તુ એ ખરેખર મારી સલાહ માનવા માંગતો હોય, તમારે તે કોરા કાગળની અંદર દિવાલ પર લખી દેવું જોઈએ કે સુપર 7 સબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ 70%, બરાબર. કે 70% માર્ક્સ આમાંથી પૂછાવાનું છે. કયા કયા? એક તો કાયદો, બરાબર, બીજું છે બંધારણ, ત્રીજું છે રીઝનિંગ, ચોથું છે પેલું છે કાયદો, બંધારણ, રીઝનિંગ, ગણિત, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર અને વર્તમાન પ્રવાહ. આટલા સબ્જેક્ટ કરી નાખો ને ફ્રેન્ડ્સ, એટલે એક તારણ કાઢી શકાય કે એક તારણ ઉપરથી તમે 65 થી 75% માર્ક તમારે પૂછાય. હા, વધઘટ થઈ શકે. કેવું? કે રીઝનિંગના પ્રશ્નો વધારે પૂછાય તો ગણિતના ઓછા પૂછાય, ગણિતના વધારે પૂછાય, પણ આ સબ્જેક્ટ એવા છે ને એની અંદરથી પોલીસ ખાતાએ પ્રશ્નો કાઢવા જ પડે, બરાબર. એનાથી છૂટકો જ નથી. અને એ કેવા છે, ટૂંકા સબ્જેક્ટો છે, એટલા બધા કંઈ એ નથી. હા, તૈયાર, જો ઘણી વખત એવો પ્રશ્ન હું પૂછું જ, સર આની અંદર સાયન્સવાળા ઘણા બધા પાસ થઈ જતા, હા તો થઈ જાય ભાઈ, કેમ ન થઈ જાય? એનું કારણ કે જો, રીઝનિંગ, ગણિત, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, આ 4 સબ્જેક્ટ છે ને એ સાયન્સવાળાના માટે લગભગ એ નહીં વાંચે તો પણ કરી દેશે, પણ અન્ય સ્ટુડન્ટ હોય એમને ચોક્કસથી વધારે મહેનત અને ટાઈમ લઈ લેજે. અને આર્ટ્સના એટલે કે અન્ય સ્ટુડન્ટ હોય આની અંદર ઇગ્નોર કરતા, ગણિત હું છેલ્લે કરીશ, રીઝનિંગ તો હું છેલ્લે કરીશ, સામાન્ય વિજ્ઞાન હું છેલ્લે વાંચીશ, કમ્પ્યુટર તો અમને ના ફાવે. એટલે ભાઈ જે કરવાનું છે કરને, જે સ્માર્ટનેસ, જે સ્માર્ટનેસ બતાવવાની છે તારે એ બતાવવાનું છે, બાકી બતાવવાનું નથી. તો તમારે ફ્રેન્ડ્સ, બરાબર છે, આ વિડીયો છે આપણે વધારે આનો બીજો એક પાર્ટ બનાવીશું, કારણ કે આ વિડીયો વધારે લાંબો થઈ રહ્યો છે. આનો પાર્ટ તમને પાર્ટ નંબર 2 મળશે, એ થોડાક 2-3 કલાકની અંદર અપલોડ કરી દે. સો ફ્રેન્ડ્સ, આ પાર્ટ 1ની અંદર આપણે શું શીખ્યા, કે પાર્ટ 1ની અંદર આપણે એ શીખી લીધું કે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા માટે આપણા જોડે સુપર 7 સબ્જેક્ટ છે. કયા કયા સબ્જેક્ટ છે? એક તો છે કાયદો, કાયદાની અંદર આઈપીસી 1860, સીઆરપીસી 1973, એવિડન્સ એક્ટ 1872, એક એ સબ્જેક્ટ થઈ ગયું. બીજો બંધારણ, ત્રીજો રીઝનિંગ, ચોથો ગણિત, પાંચમો સામાન્ય વિજ્ઞાન, છઠ્ઠો કમ્પ્યુટર, સાતમો વર્તમાન પ્રવાહ. મિત્રો, આ બંને વિડીયો કમ્પ્લીટ થઈ જશે, એટલે તમે જો કોમેન્ટ કરશો કે સર હજુ પણ તમે સબ્જેક્ટ વાઇઝ ડિટેલ્સમાં બનાવો તો હું ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરીશ અને બનાવી શકીશ, બરાબર છે. કારણ કે મને ખબર છે કે સ્ટુડન્ટ હજુ સુધી એમને ચોક્કસ દિશા અને માર્ગદર્શન નથી મળી ગયું. તો આવનાર વિડીયો કેવા હશે? આવનાર વિડીયોની અંદર આપણે ધારો કે કાયદાની, તો કાયદા માટેની તૈયારીઓ કઈ રીતે કરવી જોઈએ,
એમાં અત્યાર સુધી અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, આઈપીસી માં કેવા પૂછાય છે, એ માટે કઈ બુક્સ વાંચવી જોઈએ, એવા તમામે તમામ વિડીયો બનાવવાના છે. બરાબર છે મિત્રો? અને આ માટેનું આપણે એક પ્લેલિસ્ટ બનાવીએ છીએ કે પોલીસની લેખિત પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી, એ છે આપણે માય જીપીએસસી જે છે યુટ્યુબ ચેનલ એના પ્લેલિસ્ટની અંદર મૂકી દઈશું. બરાબર છે? તો આશા રાખું છું મિત્રો કે આ વિડીયોની અંદર તમને ચોક્કસથી ખબર પડી હશે. મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.